ઓકે હા કરોડરજ્જુ મગજના નીચેના ભાગમાંથી નીકળતો ચેતાઓનો દોરડા જેવો ભાગ છે જે ચિત્રમાં આપણે સ્પષ્ટ દેખાય છે તે કરોડ સ્તંભમાંથી પસાર થઈ કમરના છેડા સુધી પહોંચે છે તે મગજ તરફથી મળેલા સંદેશા શરીરના જુદા જુદા ભાગો તરફ અને શરીરના જુદા જુદા ભાગોમાં અનુભવાતી સંવેદનાઓ ઉપર સંવેદનાઓ મગજ તરફ લઈ જવાનું કાર્ય કરે છે હવે આપણે પરાવર્તિત ચેતાતંત્ર વિશે વાત કરીએ મગજ અને કરોડરજ્જુ સાથે જોડાયેલી ચેતાઓનો સમાવેશ પરાવર્તિત ચેતાતંત્રમાં થાય છે આ ચેતાઓ આખા શરીરમાં જાળાની માફક ફેલાયેલી છે માનવ શરીરમાં ત્રણ પ્રકારની ચેતાઓ હોય છે પરાવર્તિત ચેતાતંત્ર કે ત્રણ ચેતાઓ ચેતાઓ એટલે શું આ ત્રણ પ્રકારની છે સંવેદી ચેતાઓ સંવેદી થાય સેન્સરી સેન્સ આપણને થાય અનુભવાય પ્રેરક ચેતાઓ એટલે ચાલક કે પ્રેરક એટલે ચાલક ચાલવાની મોટર એવી ચેતાઓ હોય છે મિશ્ર ચેતાઓ ત્રીજો ભાગ છે તો પહેલા ભાગ સંવેદી ચેતાઓ એટલે શું એની આગળ વાત કરીએ છીએ જે સંવેદી અંગોમાંથી મગજ સુધી સંદેશા વહન કરે છે એવા ચેતાઓને સંવેદી ચેતાઓ થાય છે શું જુદા જુદા અંગોમાંથી આપણો સંદેશો મગજ સુધી પહોંચાડે એ તો તેના સંવેદી ચેતાઓ કારણ સંવેદી શા માટે આપણા સંવેદનશીલ અંગો જેવા કે આંખ કાન નાક મોં જીભ ચામડી વગેરે ઉપર જે સંવેદના થાય છે એ સંવેદના ચેતાતંત્ર દ્વારા પરાવર્તિત ચેતાતંત્ર દ્વારા કરોડરજ્જુને જોડાય છે અને કરોડરજ્જુ જળવાતા મગજમાં લઈ જાય છે એટલે એ ચેતાઓને સંવેદી ચેતાઓ કહેવામાં આવે છે બીજો પ્રકાર છે તે પ્રેરક ચેતાઓ પ્રેરક ચેતાઓ એટલે શું આપણે જે સેન્સ થયો મગજની અંદર સંવેદી ચેતાઓથી એનો એમાંથી મગજને ડિસિઝન નિર્ણય લીધો કે મારે આવી રીતનું કામ કરવાનું છે એ સંદેશો પહોંચાડવા માટે જે ચેતાઓ છે એને પ્રેરક ચેતાઓ કહે છે પ્રેરક ચેતાઓ એટલે જે મગજે પ્રેરેલા સંદેશાનો શરીરના ભાગો તરફ વહન કરે છે એવા ચેતાઓને પ્રેરક ચેતાઓ કહેવામાં આવે છે પછી ત્રીજો ભાગ છે મિશ્ર ચેતાઓ તે શરીરના વિવિધ ભાગમાંથી મગજ તરફ તેમજ મગજમાંથી શરીરની વિવિધ ભાગો તરફ સંદેશાનો વહન કરે છે એટલે એને મિશ્ર કીધું મિશ્ર એટલે સંવેદી ચેતાઓનું પણ કામ કરી શકે છે મગજ તરફ એ સંદેશાઓ લઈ જઈ શકે છે અને પ્રેરક ચેતાઓનું પણ કામ કરી શકે એટલે કે મગજને જે નિર્ણયો લીધેલા છે જે પ્રેરણાઓ સંદેશાઓ લીધેલા છે એનો ચેતાતંત્ર દ્વારા જુદા જુદા વિભાગની અંદર એનું પ્રસરણ પણ કરી શકે એટલે અહીંયા એક દાખલો આપું એટલે આમાં શું છે આ ટુ વે સ્ટ્રીટ એટલે બે વે કમ્યુનિકેશન સંવેદી ચેતનાઓ મગજ તરફ લઈ જાય અને પ્રેરક ચેતાઓ મગજમાંથી બીજા શરીરમાં સંદેશાઓ લઈ જાય તો એ ટુ વે સ્ટ્રીટનો હમણાં વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કર્યો હતો કે કેટલો સમય લાગે આ બધું પહોંચવામાં તો એમ કે બધે કમ્પ્યુટર જોડી દીધા અને એવી રીતે એક એકનો ટાઈમિંગ કરી અને એણે નક્કી કર્યું ધારો કે એક સામાન્ય વસ્તુ લઈએ કે તમે નક્કી કર્યું કે મારે ઘડિયાળમાં ટાઈમ જોવો છે તો તમે હાથ કાંડું ફેરવો અને એમાં જુઓ અને પછી મગજને પહોંચાડો અને મગજ નક્કી કરે કે આ બરાબર 8:30 વાગ્યા છે એ બધું કરવામાં કેટલો સમય લાગે છે એનો આખો એણે અભ્યાસ કર્યો અને કીધું કે ભાઈ 400 મિલિસેકન્ડ એટલે 0.4 સેકન્ડ આપણે નક્કી કરીએ ને જોવાનું અને પછી આ બધું તૈયારી કરે નર્વસ સિસ્ટમ એમાં જાય છે પછી પાછું આવે અને નિર્ણય કરે એ બધું પણ એમણે 200 મિલિસેકન્ડનો એને ગેપ રહેતી હતી એટલે 200 મિલિસેકન્ડ એટલે કે 0.2 સેકન્ડ એનો ક્યાંય ખબર નહોતી કે કેવી રીતે ટાઈમ જાય છે ટોટલ ટાઈમમાં તમે ઘડિયાળનું નક્કી કર્યું ત્યાંથી જોઈ લીધો ટાઈમ એ સુધીમાં તો પછી એણે હવે નક્કી કર્યું કે આ જે 200 મિલિસેકન્ડ છે એટલે કે 0.2 સેકન્ડ છે એ આપણે નિર્ણય કરવામાં ટાઈમ કાઢીએ છીએ કે મારે આ કામ કરવું કે નહીં એટલે પેલું જેમ રોકેટ છોડવું કે બોમ્બ છોડવો હવે બોમ્બ ફેંકવો કે નહીં એ નક્કી કરવું કેટલું અગત્યનું છે એટલે આ 200 મિલિસેકન્ડ તમારે ખાલી નક્કી કરવાનું કે આ કામ મારે કરવું છે કે નહીં બાકીનું કામ બધું મગજ અને નર્વસ સિસ્ટમ અને તમારા અંગો છે બાકીની બધી સેકન્ડો પેલી લે છે એટલે એનો અર્થ એમ કે આ 200 મિલિસેકન્ડ એટલી ક્રિટિકલ છે
કે તમે સારા માણસ થશો કે ખરાબ માણસ થશો, સારું કામ કરશો કે ખરાબ કામ કરશો, તમે રામ થશો કે રાવણ થશો, સીતા થશો કે સુર્પણખા થશો, એ બધું નક્કી આ 200 મિલી સેકન્ડ એટલે કે 0.2 સેકન્ડ જ કરે છે. એટલે એવો સરસ એણે સંદેશો આપ્યો હતો કે આ બધી વસ્તુ વૈજ્ઞાનિક રીતે બધું શારીરિક તો ખરું જ, પણ સાથે સાથે આ બધું પણ તમારે એ ટાઈમ એને રાખે છે, આ મગજતંત્ર નર્વસ સિસ્ટમ એને માટે પણ તમને એટલો આમ કે સગવડતા રાખે છે એમ. ઓકે બરાબર, ચાલો આગળ. આગળ હવે આપણે જોઈએ કે આપણે જોયું કે સંવેદી ચેતાઓ, એ સંવેદનશીલ અંગો છે, એમાંથી જે સેન્સિંગ થાય છે, જે એને અનુભવ થાય છે, એ એને મગજ સુધી પહોંચાડે છે. તો આ સંવેદી અંગો છે એમાંથી સંવેદન ઉત્પન્ન થાય છે, એ ક્યાં છે સંવેદી અંગો? તો સંવેદના ગ્રાહી અંગોનો આપણે વિચાર કરીએ. આપણે ગરમી, ઠંડી, સ્પર્શ, પીડા, સ્વાદ, ગંધ અને પ્રકાશ જેવી બાબતોનો અનુભવ કરીએ છીએ, તેને સંવેદના કહે છે. સંવેદના આપણી આસપાસના વાતાવરણમાંથી જુદા જુદા પ્રકારની સંવેદના અનુભવવા માટે આપણા શરીરના જુદા જુદા અંગોનો ઉપયોગ કરીએ છીએ. આવા અંગો એને સંવેદનગ્રાહી અંગો કહે છે. કયા કયા છે? ચામડી, આખા શરીરની અંદર ગમે ત્યાં આંખો બંધ છે છતાં પણ કોઈ આપણા હાથની ચામડી ઉપર અડશે, પગની ચામડી ઉપર અડશે, પીઠમાં અડશે કે ચામડીના કોઈ પણ ભાગમાં અડશે તો તરત જ જોયા વિના આંખ બંધ છે તો પણ આપણને એનો અનુભવ થાય છે. એટલે કે સંવેદનગ્રાહી ચેતા સંવેદનગ્રાહી અંગોમાંથી સંવેદના ઉત્પન્ન થાય છે, એનું વહન સંવેદન ચેતા તંત્ર લઈ જાય છે, કરોડરજ્જુમાં જાય છે, ત્યાંથી મગજ સુધી પહોંચાડે છે, મગજ એને એનો નિર્ણય લે છે અને એને અનુભવ થાય છે કે અરે મને અહીંયા ગરમી લાગે છે કે પ્રકાશ આવે છે કે સ્વાદ ખારો છે કે તુરો છે. એ બધા જે સંવેદનાઓ થાય છે એ બધા સંવેદનાઓને સંવેદના કરી શકે એને સંવેદનગ્રાહી અંગો કહેવામાં આવે છે. ક્યાં ક્યાં છે? ચામડી, જીભ, નાક, કાન અને આંખો જેવા 5 અંગો દ્વારા જુદી જુદી સંવેદનાઓ અનુભવાય છે. એ ચિત્રમાં પણ આ 5-5 વસ્તુ બતાવેલી છે. એટલે આપણે પંચેન્દ્રી પેલું કે ને, એટલે પૂજામાં ઘણી વખત આ પંચેન્દ્રી ને એક એક પેલા મુકતા હોય છે. હા, પેલો ચામડી એને ત્વચા પણ કહેવામાં આવે છે. ચામડી નું બતાવે છે, એના બાજુના ચિત્રમાં ચામડી નો ક્રોસ સેક્શન બતાવેલો છે, મોટો એક્ઝેક્યુટિવ કરીને મોટા ચિત્રમાં એમાં ઉપર છિદ્રો બતાવ્યા છે, વાળ બતાવ્યા છે, પ્રવેદ ગ્રંથિ બતાવેલી છે, તલ ગ્રંથિ બતાવી છે. તો આ ચામડીમાં એને સંવેદનગ્રાહી ચામડી કહેવાય છે. એટલે એ તમે બધું બોલી જાઓ, એટલે ચારે ચારે જો એની કઈ કઈ ચેતા છે એના નામ પણ બોલી જાઓ એટલે આપણે રેકોર્ડ થઈ જાય. એટલે ચામડીમાંથી સ્પર્શ ચેતા નીકળે. હા બરોબર, ચામડીમાંથી સ્પર્શ ચેતા, જીભમાંથી સ્વાદ, શ્વાસમાંથી ગંધ, કાનમાંથી સાંભળવાનો અને આંખમાંથી અવાજ પ્રકાશ છે કે નહીં તેની સમજ આપણને સંવેદના અનુભવાય છે. એ આ 5-5 એટલે એના નામ છે દ્રષ્ટિ ચેતા, શ્રવણ ચેતા, ઘ્રાણ ચેતા, સ્વાદ ચેતા અને સ્પર્શ ચેતા. જો કે એના પછી ઇંગ્લિશ નામો આમ તો તમારે ખરેખર શીખવા પડશે. આપણી ચામડી ઠંડી, ગરમી, પીડા, સ્પર્શ અને દબાણ જેવી સંવેદના અનુભવવાનું કાર્ય કરે છે. ચામડી શરીરનું બાહ્ય આવરણ છે, તે શરીરનું રક્ષણ કરે છે. તેમાં સ્પર્શ, પીડા, ગરમી, ઠંડી અને દબાણ જેવી સંવેદના અનુભવતા ખાસ પ્રકારના કોષો આવેલા છે. આ કોષો ચેતાઓ સાથે જોડાયેલા હોય છે. આ ચેતાઓ મગજ સુધી સંવેદનાઓ પહોંચાડે છે. હવે આપણે બીજું જોઈએ છે નાક. આપને વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ તમને આપો, આંખો બંધ કર્યા કરીને જો પણ અમુક વસ્તુ
જો આપણે નાક નાકની બાજુમાં રાખશું તો આપણને સુંઘવાથી ખબર પડી જશે કે એ વસ્તુ શું છે. આ વસ્તુને જોઈ કે ચાખ્યા વિના ફક્ત સુગંધથી ઓળખવાના પ્રયત્ન કરીએ છીએ. અને ઉપરની દરેક વસ્તુ આ રીતે એક પછી એક ઓળખી બતાવી શકાય છે. કઈ વસ્તુ જે આપણે ઉપર મેં બતાવી નથી કે એટલે 40મા પાને જે બતાવ્યું છે ને એ તમે પેલા બધા નામ બોલી જાવ એના પેલા આ નાકના આ જે ભાગો છે એનો. પછી નાકનો અંદરનો ભાગ બતાવેલો છે, પછી એની ઉપર એક હાડકું બતાવેલું છે, પછી હાડકાને આગળ જતા જે જોડેલું છે ઘ્રાણ ચેતા તરીકે જે આવેલું છે એ ચેતાની સાથે જોડેલા છે, પછી શ્વાસનળી પણ બતાવેલી છે. આ બધાથી એને ઘ્રાણ ચેતા જોડાય છે અને ઘ્રાણ ચેતા એ ગંધનો રૂપાંતર કરે છે, એ મગજને પહોંચે છે અને મગજને એની સંવેદના થાય છે કે કઈ કઈ વસ્તુ માંથી શું કેવી સુગંધ આવે છે કે કેવી દુર્ગંધ આવે છે. હવે આગળ આવે છે કાનના મુખ્ય ત્રણ ભાગ છે. ચિત્રમાં જુઓ, ત્રણ ભાગમાં કયો? બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ એવા ત્રણ ભાગ પાડેલા છે. બાહ્યકર્ણમાં શું આવે છે? કર્ણ પલ્લવ એટલે બહાર જે કાન દેખાય છે એ, કર્ણ નાળ, પછી કર્ણ પટલ, એ ત્રણ ભાગ છે એ બાહ્યકર્ણમાં આવેલી છે. હવે મધ્યવર્તી કર્ણની અંદર એરણ આવેલી છે, પેગડું આવેલું છે અને હથોડી આવેલી છે. આપણે હથોડી ને એરણ ની તો આપણે ખબર જ છે, લુહારના અને સુથારની પાસે જઈએ અને જોઈએ તો એની એને એક લોખંડની હેરણ હોય છે, તેની ઉપર હથોડી પછાડતા કંઈક અવાજ પણ આવે છે અને ધ્રુજારી પણ થાય છે. એવું જ આ કાનની અંદર થાય છે. આપણે જે અવાજ સંભળાવીએ છીએ એ અવાજના આંદોલનો કાનમાં રહેલી હવા અને મળે છે અને હવા આંદોલિત થાય છે. એ આંદોલિત હવા પડદા ઉપર હથોડી અને એરણનું કામ કરે છે અને એને મધ્યવર્તી કર્ણની અંદર પ્રવેશ કરે છે અને ત્યાંથી અંદર અંતઃકરણમાં પ્રવેશ કરતા એની અંદર સંખિકા જે કોષ સંખ જેવું દેખાય છે એની અંદર પ્રવેશે છે અને એની જોડે કર્ણ ચેતા જોઈન્ટ થયેલા હોય છે જે એને અવાજના ચેતા અવાજ અનુભવવાનું કાર્ય કરે છે અને એનો જે સંદેશો મોકલે છે મગજને એને આપણને અવાજનો અનુભવ થાય છે. ઓકે, એટલે અહીંયા હું થોડીક એડ કરી દઉં. એટલે ખાલી એમ કે ચેતવણી રૂપે, એટલે જો આપણે ઘણી વખત કાનમાં કોઈ સળી કે ટાંચણી કે નાખતા હોય છે અને ઘણી વખત એક્સિડન્ટમાં કાનનો પડદો તૂટી જાય છે અને પેલા બેરા થઈ જાય છે, એટલે અહીંયા બાળકોને ખાસ શિખામણ આપવામાં આવે છે કે તમારો કોણી હોય, કોણી કરતાં પાતળી વસ્તુ કોઈ તમારે વસ્તુ કાનમાં નાખવી નહીં. એટલે એનો અર્થ એમ કે કોણી કોઈ દી કાનમાં જાય નહીં, એટલે કંઈ નહીં. એટલે કાનની જાળવણી આવી રીતે કરવાની, એટલે આપણે અવાજ બહુ થતો હોય ત્યારે કાનમાં પેલા પૂંબડા નાખવાના, પેલું ફેરાનું હોય છે એ રીતે, આ રીતે પણ આપણે કાનનું રક્ષણ કરવાની જરૂર છે. એટલે કારણ કે જેથી બેરાસ ન આવી જાય, આપણે ત્યાં વધારે પડતો બેરાસ આવે છે એનું કારણ એ છે કે આપણે ત્યાં પૂરતી કાળજી કાનની રાખતા નથી પહેલેથી બાળકોની કે. ઓકે, એટલે હવે આપણે જે કાર્ય વાત કરીએ